हार्दिक पटेल उपवासना 14મા દિવસે હોસ્પિટલમાં એડમિટ તો થઈ ચૂક્યા છે, પરંતુ હવે આગળ આ વાતનો શું ઉકેલ આવે છે તેની ઉપર બધાની નજર મંડાયેલી છે. આ વિશે વાતચીત કરવા માટે દિલીપ ગોહિલ આપણી સાથે સ્ટુડિયોથી જોડાયેલા છે. દિલીપભાઈ, જે પ્રકારે નરેશ પટેલ ઉપર હવે બધોય દારૂમદાર રાખવામાં આવી રહ્યો છે કે નરેશ પટેલ હવે સરકાર સાથે કંઈક વાટાઘાટો કરે, કંઈક વાતચીત કરે, પરંતુ સીએમ દિલ્હી જઈ રહ્યા છે, સાથે સાથે ડેપ્યુટી સીએમ જે છે તે જાપાન છે અને હજુ પણ બે દિવસ નીકળી જશે વાતચીતમાં એવું લાગી રહ્યું છે. શક્ય છે, એવું બની શકે, કારણ કે હવે હોસ્પિટલમાં છે એટલે એ જે શારીરિક રીતે નુકસાન થવાની અથવા તબિયત બગડવાની જે ચિંતા હતી એ કદાચ થોડીક ઓછી થઈ છે. એટલે એવું બને કે એકાદ બે દિવસ, બે પ્રકારની શક્યતા. એક તો એ છે કે આજે ને આજે જો મુલાકાત થાય નરેશ પટેલ અને સરકાર વચ્ચે અને એમાં કોઈ નિવેડેલો આવે તો આજે રાત્રે અથવા કાલ સવાર સુધીમાં પારણાની વાત થઈ શકે છે, પણ એ શક્ય ન બને દાખલા તરીકે તો એકાદ બે દિવસ વધારે લાગી શકે છે. એટલે હવે એ મૂળ તો સમયનો સવાલ છે. અને મેં જે વાત કરી બંને પક્ષ જીદે ચડ્યા છે એમાંથી કયા સમાધાનનો મુદ્દો ઊભો થાય છે બે એના ઉપર આવે છે વાત. એટલે આમાં સમજદારી એ દાખવાની હોય છે કે બંને પક્ષે થોડુંક જતું કરવું પડે તો સમાધાનનો મુદ્દો ઊભો થાય. પણ અત્યાર સુધીના જે 3 કે 4 વર્ષના આંદોલનના નિર્ણયો આપણે જોયે છે, જોતા પ્રમાણે લાગે છે કે આ આંદોલન કરનારા ભલે યુવાનો હોય પણ એ થોડા વધારે હોશિયાર છે બાકીના પક્ષો કરતાં, કોંગ્રેસ કરતાં પણ. કોંગ્રેસ આ આંદોલન, ખેડૂતોનું આંદોલન કોંગ્રેસે કરવાની જરૂર હોય વિપક્ષ તરીકે, કોંગ્રેસે નથી કરી શકી વિપક્ષ તરીકે, પણ એ કોંગ્રેસ નિષ્ફળ જાય છે એની સામે બીજાના આંદોલનનો સહારો લેવો પડે છે. એક એવા જુવાનનો સહારો લેવો પડે છે કે જે એક સમાજનો મુદ્દો લઈને આવ્યો છે. એની સામે બીજેપીએ આવડી મોટી સરકાર હોવા છતાં એમની સામે સ્ટ્રેટેજીમાં આંદોલનને દબાવી નથી શકી હજી સુધી. અને અત્યારે જે ફરીથી વાત કરી નવેસરથી કે આંદોલન તો અમારું ચાલુ છે, અમે હોસ્પિટલમાં રહીને પણ હવે આંદોલન શરૂ રાખીશું, એટલે સરકાર સામે પ્રેશર ઊભી કરવાની એક ટેકનિક પણ એમાં ચાલી રહી છે. એટલે મને હજબ આપણે જે મૂળ વાત કરતા હતા કે આ પ્રકારની જીદ અમુક વખતે ઠીક છે, લાંબો સમય નથી હોતી. લોકશાહીમાં મજા એ છે કે તમારા હરીફને, તમારા વિરોધીને તમારે મોકળાશ આપવી જોઈએ, એ વિરોધ બી કરી શકે તમારો. અહીં આપણે એવું જોયું હતું કે આંદોલનને મંજૂરી આપવાની પણ પરવા સરકારે નહોતી કરી. આ પ્રકારનું વલણ ના હોવું જોઈએ, તમારે આંદોલનની મંજૂરી આપવી જોઈએ. ધમાલ ન થાય એ જવાબદારી આંદોલનકારીઓની છે, એને તમે શરત રાખી શકો છો અને સરકાર પોતાની રીતે બંદોબસ્ત રાખી શકે છે. પછી એક તબક્કે સરકાર વાતચીત કરીને એ આંદોલન ઉકેલ લાવવાની પણ જવાબદારી તો સરકારની બને છે. આખરે જે પણ કંઈ ગુજરાતમાં બને એની જવાબદારી સરકારની છે. એક આંદોલન ચાલી રહ્યું છે, તમને ગમે છે કે નથી ગમતું, અને તમારી મંજૂરી વિના થયું છે જે પણ હોય પરિસ્થિતિ, પણ તમારે અમે વાતચીત ન કરી, અમારો પ્રતિનિધિ ન જાય અને અમે ઝૂક્યા નથી, સામો પક્ષ ઝૂકી ગયો છે એવો મેસેજ આપવાની કોશિશ કરવાને બદલે મોટું મન રાખીને સરકારે જવું જોઈએ અને વાત કરવી જોઈએ કે પારણા કરી લો. એમણે કોઈ પણ વચન આપવાની જરૂર નથી સરકારે, અત્યારે પારણા પૂરતી વાત છે. આવી કોઈ કોશિશ થાય, મને લાગે છે રાહ એ જોવી જોઈએ કે નરેશ પટેલ સરકાર સાથે મુલાકાત થાય છે કે નહીં. જી બિલકુલ, આપણી સાથે વડોદરાથી વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ પણ જોડાયા છે. જી વિશ્વજીત જી, સ્વાગત છે આપનું ZEE 24 કલાકમાં. જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે કે હાર્દિક પટેલ હવે હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે પરંતુ તેમને પારણા કર્યા નથી, નરેશ પટેલ જે છે તેઓ મધ્યસ્થી કરી રહ્યા છે, આગળ વાતચીત કરવાનો પ્રયાસ કરશે તેવી વાત, સરકારમાં વાતચીત કરવાનો પ્રયાસ કરશે તેવી વાત તેમના દ્વારા, નરેશ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે. આખી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો? પરિસ્થિતિ જ્યારે 14 દિવસ પછી સમાજમાંથી, સરકારમાંથી, અન્ય રાજકીય પક્ષોમાંથી પણ ચિંતાનો વિષય ઊભો થાય, એ પરિસ્થિતિ જે ઊભી થાય છે ને એ જ હું એવું વ્યક્તિગત માનું છું કે આ જ એક ચિંતાનો વિષય છે કે ભાઈ કોઈ પણ આંદોલન માંગણી હોય ઊભી થવાની છે, એ માંગણીને તમે ચર્ચા માટે આટલો સમય શાના માટે થવા દો, પાસ થવા દો છો? નરેશભાઈ આવ્યા, ઘણું જ સારું થયું, નરેશભાઈ આમાં ઇનિશિયેટિવ લઈને કદાચ આગળ વાત બી સરકાર સુધી લઈ જશે. સરકાર એ વસ્તુને ક્યાં આગળ ને કેવી રીતે મૂલવે છે એ પણ એટલો જ મહત્વનો પ્રશ્ન છે, કેમ કે અત્યારે વાત એવી છે ઉમિયાધામ અને ખોડલધામના પ્રતિનિધિ બંને ટ્રસ્ટ જોડે ચર્ચા કરીને પછી નરેશભાઈ આગળ વધ્યા છે. આ ચર્ચામાં હવે કેટલે અંશે આગળ એમને એ સફળતા મળે છે, ઘણી બધી હાર્દિકની વાત છે અને એમાં જે મુખ્ય વાત, જે 3 વાત જે છે, 3 વાતને કોઈક ને કોઈક અંશે એ અડગ રહેવાનો જ છે. અને આમાં હાર્દિક એકલાની વાત નથી, હાર્દિકના 2 મુદ્દા છે, એક અનામતનો મુદ્દો પણ છે અને સાથે સાથે ખેડૂતોના દેવા માફીનો પણ મુદ્દો છે. એ બંને સરકાર માટે પણ એટલી પડકારજનક પરિસ્થિતિ છે. સરકાર પણ એમાં તાત્કાલિક સોલ્યુશન લાવી શકશે કે કેમ કાયદાકીય કોઈક જગ્યાએ
સરકારને પણ કંઈક ને કંઈક એવા વિઘ્નો આવતા હશે. એટલે આ પરિસ્થિતિમાં અત્યારે તો હું ખાફત આપણે એટલું જ જોઈએ છે કે અત્યારે કોઈ પણ સંજોગોમાં આજે 14 દિવસ પછી પણ હાર્દિકની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ વસ્તુમાં પાણા કરી દે, એ જ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. સમાજમાં આજે તમામ ક્ષેત્રમાંથી લોકોએ કોઈક ને કોઈક નરેશ પટેલે આગળ આવવું જ જોઈતું હતું અને હાર્દિકને કોઈ પણ રીતે મનાવીને હાર્દિકને આંદોલનને બંધ કરવાની વાત નથી. આંદોલન ભલે ચાલુ રહે, માંગણી એની વ્યાજબી છે જ એવું આપણે માની લઈએ છીએ અને એમાં કોઈ ખોટું પણ નથી. એનું કેવી રીતે સમાધાન થાય એ દરેક જણે જુદા જુદા વ્યૂથી વિચારીને, સરકારે પણ કદાચ આમાં કોઈક જગ્યાએ કૂણું વલણ અપનાવવું પડે તો અપનાવવું જોઈએ ને આનો એક રસ્તો ઉકેલ લાવવાની કોશિશ થવી જોઈએ. કેમ કે આવું ને આવું ચાલશે તો આજે કદાચ હાર્દિક છે, આવતીકાલે બીજા કોઈક ઊભા થશે, તો એ પરિસ્થિતિ કોઈક ને કોઈક જગ્યાએ એવી પરિસ્થિતિ ઊભી થવાની કે આનો કોઈ અંત નથી. આ પરિસ્થિતિમાં જો કોઈક પહેલ નહીં કરે, સરકાર તરફથી હોય કે આંદોલનકારી તરફથી હોય, પાસના નેતા હોય કે અન્ય કોઈ સમાજના આગેવાનો હોય, એ લોકો પહેલ નહીં કરે તો આ પરિસ્થિતિ બગડવાની છે ને એની સીધી અસર સમાજ પર પડવાની છે. એટલે આવી ગંભીરતાને લઈને જ આપણે કોઈ પણ સંજોગોમાં એવું માની શકીએ કે ભાઈ આમાં સોલ્યુશન આવે અને હાર્દિકના એકવાર પારણા થઈ જાય, હાર્દિકને એકવાર ઉપવાસ છૂટે, હાર્દિકની તબિયત સારી થાય ને બેસે, કોઈ પણ સમસ્યાનો ઉકેલ વાટાઘાટોથી જ આવવાનો છે. વાટાઘાટો સિવાય કોઈ જ શક્ય નથી કે એનો ઉકેલ શક્ય જ નથી. એ બંને પક્ષે વાટાઘાટો થાય અને વાટાઘાટોમાં કંઈક બંને પક્ષે થોડો બાંધછોડ કરીને પણ આનું નિરાકરણ લાવવું જરૂરી છે. બિલકુલ બિલકુલ, એટલે બંને પક્ષમાંથી કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી, તે જ મોટો પ્રશ્ન હાલ જોવા મળી રહ્યો છે. દિલીપભાઈ, જે દેવા માફીની વાત, ખેડૂતોના દેવા માફીની વાત જે હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવી રહી છે, ક્યાંક ને ક્યાંક જે રીતે રજૂઆતો કરવામાં આવી, કોંગ્રેસ દ્વારા પણ વારંવાર એવી રજૂઆતો કરવામાં આવી છે કે જે કોંગ્રેસ શાસિત જે રાજ્યો છે ત્યાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે, સાથે સાથે યુપીમાં જે ઢંઢેરો, ચૂંટણી ઢંઢેરો હતો ભાજપનો, તેમાં પણ ખેડૂતોના દેવા માફીની વાત હતી, તો પછી ગુજરાતમાં દેવા માફી કેમ નહીં, તે પણ એક મોટો પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે, તેની વાત કરીશું. પણ એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. જે જણાવો, શું કહેવા માંગો છો આપ? હેલો જી જી, શું કહેવા માંગો છો આપ? હાર્દિક ભાઈને પારણા કરી લેવા જોઈએ. જાતે જાતે જ એમને પોતે ભાઈ છે ને હાથે કરીને ઉભું કર્યું છે, બધું આ તંત ઉભું કર્યું છે. બેન જીલન બેન જી, એ જાત જીલે એમનો જે કહેવાનો ભાવ એ હતો કે બીજી વાત કે સરકાર પણ એની જે સરકારે પણ એ જ મેસેજ આપ્યો હતો કે અમને તમારી તબિયતની ચિંતા છે, અમે નથી કરતા એવું નથી, બધાને ચિંતા છે, પણ પારણા તમે કરી લો, તમે આંદોલન કર્યું છે, તમે તમારી રીતે પારણા કરી લો, તમારી સંસ્થાના પ્રતિનિધિઓને બોલાવીને અથવા તો એની રીતે, અને એના સંસ્થાના એમની સાથે ટેકેદારો પણ એ જ ભાષા બોલી રહ્યા છે, પણ એમણે જે આ જીત કરી છે કે અમે સરકારને ઝુકાવી છે એવો એક અમારે મેસેજ આપવો છે, એ મેસેજ આપવો મુશ્કેલ છે. બીજું, અહીં જે બે મુદ્દાની ભેળસેળ કરી છે, અનામતને અને ખેડૂતોના, મૂળ સમસ્યા ત્યાંથી થઈ છે, બંને મુદ્દાને કંઈ લાગે વળગતું નથી, આંદોલનકારીઓને કદાચ નહીં ગમે, પણ વાત સાચી છે, તમારો અનામતનો મુદ્દો છે, તમે તમારી રીતે લડો, એની સામે કોઈને વિરોધ નહીં હોય, કોઈ સમાજને અનામત માગવી હોય તો આ દેશમાં માગવાની છૂટ છે, પણ તમે એ જ મુદ્દાને ખેડૂતના દેવા સાથે જોડીને પછી આંદોલન ચલાવો તો સરકાર માટે કે બાકીના તટસ્થ લોકો માટે પણ મુશ્કેલ હોય છે કે એ મુદ્દા માટે તમને સમર્થન આપે. અને બીજું, ખેડૂતોના મુદ્દા માટે બહુ સ્પષ્ટપણે જોઈએ, ખેડૂત માટે ઘણું બધું કરવાની આ દેશમાં જરૂર છે, પણ દેવા માફી એનો ઉકેલ નથી. આજ સુધીમાં ઘણી બધી વાર ઘણા બધા રાજ્યોમાં અને કેન્દ્ર સરકારે પણ દેવા માફી કરી છે, એનાથી કોઈ ખેડૂતને ફાયદો થયો નથી, ખેડૂતની હાલત આજે ત્યાં ને ત્યાં છે, આજે પણ આત્મહત્યા કરવી પડે છે. દેવા માફી અથવા તો તમે ટેકાના ભાવ જાહેર કરી દો કે તમે આવક બે ગણી કરી દેવાના દાવા કરો, એના કારણે
ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. એની સમસ્યા છે બહુ સંકુલ પ્રકારની છે, સહેલાઈથી સમજી શકાય એવી નથી. નિષ્ણાંતોને એ સમજવી મુશ્કેલ છે. જ્યારે મારા તમારા જેવા માણસ ખેડૂતોની સમસ્યા સમજવા કોશિશ કરે, આપણે તો ખેતી કરતા પણ નથી અને અર્થતંત્રને પણ પૂરી રીતે સમજતા નથી. આપણે ચાલવું છે વિશ્વના પ્રવાહો સાથે અને જૂની પદ્ધતિ પ્રમાણે સબસિડી અને મદદ કરીને ચલાવવાની વાત છે. મદદ કરીને તમે કેટલી મદદ કરીને કેટલા ઊભા કરશો, એટલે એ પણ કોઈ સોલ્યુશન નથી. દેવા માફીથી કોઈ જાતનું સોલ્યુશન આવતું નથી. આ બહુ સ્પષ્ટપણે સાબિત થયેલી વસ્તુ છે. ખેડૂતોને મદદ કરવી જોઈએ, અન્ય રીતે મદદ કરવી જોઈએ, લાંબા ગાળાની મદદ કરવી જોઈએ. આ બધા આપેલા પોલિટિકલ મુદ્દા થઈ ગયા છે કે અમે તમે કહ્યું અને સરકારે દેવા માફી કરી દીધી એટલે અમે જીતી ગયા. જે લોકશાહીમાં આવી જીત કરીને આવી રીતે જીતવાનું ના હોય. મુદ્દા તમે ઉપાડો અને સરકારને તમારા કહેવાથી નહીં, તમારા પ્રેશરને કારણે આડકતરી રીતે પણ સરકાર કોઈ નિર્ણયો લે તો એને કારણે ફાયદો જ થવાનો છે સમાજને, એટલે એ રીતે પણ વિચારવું જોઈએ. બિલકુલ, એક પ્રેશર ટેકનિક જે છે આખી ઊભી કરવામાં આવી છે. અત્યારે પણ હાર્દિક પટેલ દ્વારા હોસ્પિટલમાં એડમિટ થયા બાદ ટ્વીટ કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલે હોસ્પિટલમાં દાખલ થયા બાદ પહેલું ટ્વીટ કર્યું છે. તેણે કહ્યું છે કે મને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, મને કિડનીમાં ઘણી તકલીફ હોવાની વાત ડોક્ટર્સ દ્વારા કરવામાં આવી રહી છે, છતાં પણ ભાજપ દ્વારા ખેડૂતો કે પાટીદારોની માંગ મુદ્દે કશું પણ કહેવામાં નથી આવ્યું, ભાજપ તૈયાર નથી કશી પણ વાત કરવા માટે, તે પ્રકારનું ટ્વીટ હોસ્પિટલમાં દાખલ થયા પછી હાલ હાર્દિક પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. વડોદરાથી વિશ્વજીતભાઈ આપણી સાથે જોડાયેલા છે. વિશ્વજીતભાઈ, જે હાર્દિક પટેલ દ્વારા હાલ જે આ ટ્વીટ કરવામાં આવ્યું છે, આની પહેલાં મનોજ પનારાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હોસ્પિટલમાં એડમિટ કર્યા બાદ, સતત પ્રેશર ટેકનિક ઊભી કરવામાં આવી રહી છે સરકાર માટે, શું કહેશો? જનરલબેન, વાત બિલકુલ આમાં સાચી છે કે કોઈ પણ આંદોલનને સફળ બનાવવું હોય તો એના માટે એક દબાણ ઊભું કરવું જ પડે, અને એ દબાણ એ રાજકીય આંદોલન હોય કે સમાજનું કોઈ આંદોલન હોય, એ દબાણ જે ઊભું કરવાની જે ટેક્ટિસ છે એ ટેક્ટિસ હાર્દિક પટેલ અને હાર્દિક પટેલની સાથેના એના સાથીદારો એ લોકો પણ આ જ કોશિશ કરી રહ્યા છે કે સમાજમાં કેવી રીતે દબાણ ઊભું કરવું. હું એવું માનું છું કે કોઈ પણ આંદોલન હોય એ આંદોલનને વેગવંતુ બનાવવા કે અસરકારક બનાવવા માટેનું આ જે દબાણ ઊભું થઈ રહ્યું છે, એ દબાણ ઊભું કરવા કરતાં પણ સમાજમાં આ ચારે બાજુથી સમસ્યા છે. પાટીદારોના અનામતની સમસ્યા હોય કે ખેડૂતની સમસ્યા હોય, સમસ્યા છે એ સમસ્યાનો કદાચ એ વાટોઘાટો કરીને જ આ જો કોઈ જગ્યાએ નિરાકરણ આવતો હોય તો એ વધારે સારું રહે. પણ આ દબાણની વાત આવે છે જ્યારે કે એ ટ્વીટ કરીને આખો માહોલ બગાડવાનો અને ઊભો કરવાનો, એનો અંત ખરેખર ચિંતાજનક હોય છે. ને જનલબેન, આપણે એવું કહી શકાય કે ભૂતકાળમાં પણ જ્યારે પાટીદારના અનામત આંદોલન થયા છે, એ અનામત આંદોલનમાં પણ આ જ પરિસ્થિતિ થઈ છે કે છેલ્લા 5 વર્ષથી હાર્દિકે જ્યારે જ્યારે કંઈક કોશિશ કરી છે આવી, સરકાર તરફથી કદાચ કોઈક નમતું ના જોખાય એટલે વાત આખી એ જ આવે છે કે સરકાર બોલાવતી નથી કે ભારતીય જનતા પાર્ટી કઈ. ભાઈ, તમે શરૂઆત કરી છે, તમે જ એક માહોલ ક્રિએટ એવો કરો છો કે સરકાર તમારી પાસે નમતી આવે. કદાચ કોઈક લેવલે સરકાર પણ મક્કમ છે, કેમ કે એમને પણ બેઝિકલી સરકાર ચલાવવાની છે. આવા સંજોગોમાં જ્યારે એક અંત નથી જ આવતો ત્યારે સ્વાભાવિક છે કે સમાજના અન્ય ક્ષેત્રમાંથી લોકોએ પણ બહાર આવવું પડે છે. પણ આંદોલન જ્યારે તમે શરૂ કરતા હોય ત્યારે તમારે એક વસ્તુ તો મનમાં નક્કી કરવું જ પડશે કે ભાઈ આ આંદોલનને તમારે કઈ દિશામાં લઈ જવું છે. સમાજ સરકારે પણ વાટાઘાટો માટે તો કદાચ બીજા કોકની જોડે વાટાઘાટો કરી, કે જેને પાછળથી હાર્દિક પટેલે એવું કહ્યું કે ભાઈ આ સરકારના એજન્ટ હતા. આપણે માની લઈએ છીએ કે જ્યારે આવા તમે સ્ટેટમેન્ટ કરો છો તો એકચ્યુઅલી એ લોકોએ પણ તમારા વતી જ જઈને તમારા એક પ્રત્યેની એક લાગણી હતી કે તમારા પ્રત્યેને કંઈક સહાનુભૂતિ હતી, એટલા માટે જ જઈને આ કોશિશ કરી. આજે નરેશ પટેલ કદાચ આવ્યા છે, નરેશ પટેલને પણ સમાજમાંથી અનેક લોકોએ જવાબદારી સોંપી છે, અનેક લોકોએ વિનંતી કરી છે, ત્યાર પછી નરેશ પટેલ આવ્યા છે. આવતીકાલે કદાચ નરેશ પટેલ પણ કોઈક જગ્યાએ સફળ ના થાય તો નરેશ પટેલ પણ નરેશ પટેલ પર પણ આ રીતના આક્ષેપો થવાના કે નરેશ પટેલ કોકના એજન્ટ બનીને આવ્યા છે. કોઈ પણ વસ્તુમાં જ્યારે તમે ટ્વીટ કરો છો કે કોઈ આક્ષેપ કરો છો કે પ્રતિ આક્ષેપ શરૂ થાય છે, એ વસ્તુને કોઈ પણ જવાબદાર વ્યક્તિએ બહુ જ સંયમપૂર્વક વાત કરવી જોઈએ અને એના સમાજમાં શું પ્રત્યાઘાત પડે છે. હું એક સામાન્ય વસ્તુ કહું કે સુરતમાં ગઈકાલે સંસ્કારધામ સ્કૂલની એક ઘટના બની
કે સંસ્કારધામમાં છોકરાઓ ભણવા માટે મક્કમ હતા, જ્યારે કેટલાક લોકો સ્કૂલ છોડાવવા માટે તત્પર હતા. આમાં બંને પક્ષે હુંસાતુસી થઈ અને મારામારી સુધી મામલો પહોંચી ગયો. વસ્તુ સામાન્ય હાર્દિકના આંદોલનથી લઈને એક સિદ્ધિ સ્કૂલના નાના છોકરાઓની ભણવાની સુધીની વાત પર મારામારીની વાતને વાતનું વતે સર્પણ થઈ શકે છે. આવા સંજોગોમાં, આ એક નાનકડી સ્કૂલની વાત છે, આવા સંજોગો અન્ય જગ્યાએ પણ ના ફેલાય એ પણ જવાબદારી સરકારની સાથે સાથે આંદોલનકારીઓની પણ છે. એટલે આંદોલનકારીઓ જ્યારે પણ કોઈ પણ નિવેદન કરે કે કોઈ ટ્વીટ કરે, એમણે પણ એ વિચારવું જોઈએ કે ભાઈ આના કોઈ પ્રત્યાઘાત વિચિત્ર તો નહીં પડે કે ઘેરા પ્રત્યાઘાત નહીં પડે કે જેનાથી સમાજમાં પણ એક ચિંતાનો વિષય ઊભો થાય. આ બહુ જ જરૂરી છે જીનલબેન. જી બિલકુલ બિલકુલ. જે વાત જે દિલીપભાઈ વિશ્વજી વાત કરી એટલા માટે સારી છે કે તમે તમારી માંગણી કરો, મતલબ એ નથી સતત ચાલતી આ પ્રક્રિયાના ભાગરૂપે. વિશ્વજી તે બહુ એક કિસ્સો તમે ટાંક્યો, બહુ સારી વસ્તુ કરી. તમારી માંગણી છે, તમારા પોતાની સમસ્યા, એનો મતલબ એ નથી કે તમે બીજા પર દાદાગીરી કરો કે તમે બીજા માટે સમસ્યા ઊભી કરો. અને આ પ્રોબ્લેમ અત્યારે એ થયો છે કે અનામતના મુદ્દાને સમજ્યા વિના લોકો નીકળે છે કે અનામત આપો. તો અનામતને પહેલા સમજો તો ખરા. જે લોકો અનામત નક્કી કરીને ગયા છે આપણા કરતા વધારે સમજદાર હતા, આપણા કરતા જુદા પ્રકારની પરિસ્થિતિમાં હતા, એ લોકો ચર્ચા કરીને પછી નક્કી કર્યું હતું. હવે લોકોને એમ લાગે છે કે અનામત તો છે ને લાડવો છે, એટલે મારી થાળીમાં તમે અનામતનો લાડવો મને આપો. અનામત એ લાડવો નથી, અનામત એ તમને ફાયદો કરાવી દેવા માટેની ઉપાય નથી. જે માણસની થાળી ખાલી હતી, જે માણસ પાછળ રહી ગયો હતો, એની થાળીમાં મૂકવા માટેનો રોટલો છે અનામત. એને આપણે સાથે લાવવા માટે અનામત છે. અનામત ફાયદો કરી દેવા માટે નથી. જેમને નુકસાન થયું હતું એમનું નુકસાન ઓછું કરવા માટે છે. એનું બી નુકસાન ઓછું કરી શક્યા છે, એને બી ફાયદો નથી કરાવી શક્યા. બહુ શાંતિથી બેસીને વિચાર કરીએ તો અનામતને કારણે શું ફાયદો થયો છે એકવાર તમે આંકડા મૂકીને જુઓ તો ખરા. અને એ વસ્તુ સમજ્યા વિના લાડવો છે અનામતનો, અને લાડવો અમને મળી જવો જોઈએ, બાકીના બધા ભૂખ્યા રહેવા જોઈએ, એ પ્રકારનો મેસેજ મળે, વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ થાય, અને વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ થાય એ કોઈના ફાયદામાં નથી. એટલે આ વાત પણ સમજવી પડે. પણ આપણે કોઈ મોટો સમાજ હોય એની વિરુદ્ધમાં બોલવા નથી માગતા હોતા. એટલે આપણે જે સમાજ અનામત માગતો હોય એની લાગણીને પણ સમજવા તૈયારી છે. એ સમાજનો પણ એક એવો વર્ગ હશે કે જેમને મુશ્કેલી હશે, જે નાના ગામમાં રહેતો હશે, ટૂંકી ખેતી હશે, આવકનું બીજું સાધન નહીં હોય, એ પરિસ્થિતિ આપણે સમજીએ છીએ. પણ એનો ઉપાય અનામત નથી, એનો ઉપાય અનામતનો લાડવો નથી, એનો ઉપાય બીજો હોઈ શકે છે. તમારો ઉપાય બીજા માટે સમસ્યા ન હોવી જોઈએ, આ વસ્તુ પણ સમજવાની જરૂર છે. બિલકુલ. 14 દિવસથી જે રીતે આંદોલન ચાલી રહ્યું છે અને તેના જે પડઘા પડી રહ્યા છે સમગ્ર રાજ્યમાં, ઠેર ઠેર જે પ્રકારના બનાવ, જે પ્રકારના એક બનાવની વાત વિશ્વજીતભાઈએ કરી, તે પ્રકારે અલગ અલગ જગ્યાએ જે બનાવ જોવા મળી રહ્યા છે, લોકો સમર્થનમાં તો આગળ આવી રહ્યા છે, સાથે સાથે બજારો બંધ થઈ રહ્યા છે, શાળાઓ બંધ થઈ રહી છે, અભ્યાસ ઉપર અસર પડી રહ્યો છે, તમામ જગ્યાએથી આ પ્રકારના પડઘા જોવા મળી રહ્યા છે. કેટલી આદર્શ પરિસ્થિતિ આને કહી શકાય? કારણ કે આંદોલન એની જગ્યાએ બરાબર છે, પરંતુ આખી જે પરિસ્થિતિ અને તેના કારણે જે રાજ્યમાં જે આપણે કહીએ છીએ કે જે બીજી વાતો, જે વિકાસની વાતો થવી જોઈએ કે બીજી સારી વાતો થવી જોઈએ તે નથી થઈ શકતી. શું કહેશો દિલીપભાઈ? એટલે હું વાત છે કે આપણે અનામતની જરૂર ન પડે કોઈને, એવી સ્થિતિ માટે શા માટે ન લઈ જઈએ? આપણે એવું આદર્શ કેમ નથી જોતા? અને આમાં એકચ્યુઅલી થાય છે શું છે કે એક તરફ તમે જુઓ, સુપ્રીમ કોર્ટે ગઈકાલે એક ચુકાદો આપ્યો અને આપણને 22મી સદીમાં લઈ ગયું. LGBT સમુદાય આપણે જેને કહીએ છીએ, અન્ય પ્રકારની પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ, એને અધિકાર છે પોતાની પસંદગી કરવાનો, પોતાની માનસિકતા અથવા તો પોતાની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને પોતાની જાતિતા વિશે જે બી નિર્ણય લેવો એ માટેની છૂટ આપી છે. આપણા દેશનો નાગરિક પણ 21મી સદીમાં પહોંચ્યો છે અને થોડોક આગળ જઈ રહ્યો છે. નવી પેઢી જે આ દેશમાં ઊભી થઈ રહી છે એ આ બધા નાત જાતને અને જ્ઞાતિના પહેલામાંથી બહાર નીકળીને નવું વિચારવા તૈયાર છે. પણ આપણા નેતાઓ અને નેતાઓ બનવા માગતા લોકો આપણને ફરીથી મધ્યયુગમાં લઈ જવા માગે છે. આપણને જ્ઞાતિ જાતિના ચક્કરમાં ફરીથી નાખવામાં આવે છે. આપણને એમ થાય છે કે હકની વાત થાય છે, પણ હકના નામે, અનામતના નામે આપણે જ્ઞાતિવાદને ફરીથી દ્રઢ કરી રહ્યા છીએ, એ વસ્તુ આપણે સમજી નથી રહ્યા અને એ આપણે નુકસાન થાય છે. તમે વિચાર કરો, જાપાનને આપણે ભૂલી જઈએ. જાપાન તો અણુબોમ્બ પડ્યું એ પછી મોટું થયું, પણ એ પહેલાં આપણે શક્તિશાળી હતું. પણ તમે હોંગકોંગ જે ચીનમાં ભળી ગયું, સિંગાપોર, તાઇવાન, સાઉથ કોરિયા, નાના નાના દેશ આજે ક્યાં પહોંચ્યા છે? કારણ કે એણે આ વસ્તુ છોડી, એણે કોમ છોડી, ધર્મ છોડ્યો, જ્ઞાતિ છોડી, એણે વાત કરી આ દેશ છે, આપણે નાગરિકો છીએ, આપણે ભેગા થઈએ
અને એવું કામ કરીએ કે બધાની સમસ્યાનો ઉકેલ આવે, આર્થિક સમૃદ્ધિ લાવીએ, કોઈને સમસ્યા જ ન રહે, તો આટલા આટલા નાના દેશો આ સુધી ક્યાં પહોંચાયા? એની સામે આપણી તમે સ્થિતિ જુઓ, આપણી સ્થિતિ બી ખરાબ નથી. આપણે પણ આજે અનાજની આયાત ન કરવી પડે, દૂધની ક્રાંતિ કરી, ઘણું બધું કરી ચૂક્યા છીએ, પણ આ વિવાદોમાં ન પડ્યા હોત તો આના કરતાં ઘણા સારી સ્થિતિ હોત, અનામતની જરૂર જ ન પડી હોત, એવી સારી સ્થિતિમાં પણ આપણે પહોંચી શક્યા હોત. બિલકુલ સાચી વાત છે દિલીપભાઈ. જે રીતે વિશ્વજીતભાઈ જો વાત કરવામાં આવે કે નાતી જાતિ ઉપર જ આપણે ચૂંટણી લડતા હોઈએ છીએ અને ત્યારબાદ ચૂંટણી જીત્યા પછી આપણે પહેલાં ચૂંટણી ઢંઢેરામાં આ જાતિનો આટલો વિકાસ કરવામાં આવશે કે આ સમાજને આટલું આપી દેવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવતી હોય છે અને ત્યાર પછી ચૂંટણી જીત્યા બાદ જે પરિસ્થિતિ ઊભી થતી હોય છે તેની આ આખી એ વાત છે. શું લાગે છે તમને? જ્ઞાતિ આધારિત કોઈ પણ રાજકારણ હોય એ તો એનો તો હવે હિન્દુસ્તાન આઝાદ થયા અને આજે 7 દાયકા પછી પણ હવે તો એ જ્ઞાતિ આધારિત ચૂંટણી કે રાજકારણનો હવે તો અંત આવવો જ જોઈએ. કેમ કે આ વસ્તુ જ સમાજમાં એક વર્ગ વિગ્રહ ઊભો કરતો આવ્યો છે. ગુજરાતની આપણે ભૂતકાળમાં પરિસ્થિતિ આપણે જોયું છે કે 80-85 સુધી જે પરિસ્થિતિ થયેલી છે એ પરિસ્થિતિના ઘણા બધા કિસ્સાઓમાં તો અમે સાક્ષી રહેલા છીએ. અમે જોયું છે એ વખતનું ગુજરાત ને દિલીપભાઈ પણ એ વખતે જોયેલું છે બધું કે એ વખતે જે માહોલ થયો હતો, જે પરિસ્થિતિ ગુજરાતની સર્જાઈ હતી એ પરિસ્થિતિનું કારણ પણ આ જ હતું કે વર્ગ વિગ્રહ એક બહુ ભયાનક ઊભો થઈ ગયો હતો. એટલે વર્ગ વિગ્રહના નામે જે વર્ગ વિગ્રહ તરફ લઈ જનારું કોઈ પણ રાજકારણ ખેલાતું હોય એ વસ્તુ પર તો બ્રેક વાગવી જ જોઈએ. એ પછી પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કે અનામત કોઈક જગ્યાએ મળવી જોઈએ, એનો કોઈ વિરોધી ના હોય. એ અનામતનો પ્રોપર ઉપયોગ થાય છે કે કેમ એ એટલો જ મહત્વનો છે. તમે કોઈ પણ વસ્તુની વાત કરીએ આપણે, તાજે તમે કદાચ કાસ્ટ બેઝ પર તમે અનામત મૂકો છો, કદાચ આર્થિક રીતે આર્થિક બેઝ પર અનામત મૂકશો તો એ ઘણી સારી છે. સરકારે આ વસ્તુ પણ કોશિશ એક જગ્યાએ કરી જેને પછી આપણે એવું કહેવામાં આવ્યું ઘણા બધા લોકો તરફથી કે ભાઈ આ એક સરકારે લોલીપોપ આપી. પણ અનામતની આખી વાતને જે સુપ્રીમ કોર્ટમાં એ વસ્તુને કાયદાકીય રીતે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા એટલે આખી વાતને સાઈડ પર મૂકી દેવામાં આવી છે અને એ પણ કાયદાકીય લડત ચાલુ જ છે. મૂળ વાત એ છે કે અનામત આજે એક સમાજને આપશો તરત જ બીજો સમાજ ઊભો થવાનો છે, બીજા સમાજને આપશો ત્રીજો સમાજ ઊભો છે. ક્યાં સુધી આ રિઝર્વેશનમાં આવી રીતે રાજકીય રમતો રમ્યા કરશો? હવે તો રાજકારણમાં પણ એ મેચ્યોરિટી આવી જરૂરી છે કે ભાઈ હવે આ બધી પરિસ્થિતિમાંથી તમે પણ હવે બહાર આવો, કદાચ તમારે લડવું જ છે તો વિકાસની રાજનીતિ શરૂ કરો કે એથી પણ એક સ્ટેપ આગળ જઈને તમે હવે તમારે એક ઇન્ટરનેશનલ લેવલે ભારતને લઈ જવાની જ્યારે વાત આવે છે. હું આની સાથે સાથે હું તમને બીજું કહું કે ખેડૂતોએ શાના માટે આપઘાત કરવાની જરૂર પડે કે ખેડૂતોને કેમ દેવા માફીની જરૂર પડે છે? ખેડૂતોની પણ હવે તો ખેડૂતોની પણ ખેતીની પદ્ધતિમાં આપણે કોઈક ટેકનોલોજીનો એવો ઉપયોગ કરીએ કે જેનાથી ખેડૂતોના પણ પ્રશ્ન ઊભા ના થાય. કેમ કે આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા આવ્યા છે એટલે એક વસ્તુ તો આપણને ખબર છે કે વાતો આપણે કરીએ છીએ કે આવનારા દિવસોમાં આવતા વર્ષે ખેતી થશે કે નહીં, નુકસાન થશે કે નહીં, હજુ ખેડૂતને ખબર નથી, છતાંય ખેડૂત એમાં આગળ વધ્યો છે. એ ખેડૂતને નુકસાન ના થાય, એ ખેડૂત ટેકનોલોજીની સાથે લઈને કેવી રીતે ખેતી વધારે સારી રીતે કરી શકે, કદાચ આપણે એક મેચ્યોર રાજકારણી તરીકે હું એડવાન્સમાં જ કેમ પગલાં ના લેવડાવું ખેડૂત જોડે કે ખેડૂતને નોબત ના આવે કે ખેડૂતને દેવું આવે અને ખેડૂતે આપઘાત સુધી વિચારવું પડે. સોસાયટીમાં એક જાગૃતિ લાવવાની આ જરૂર છે. કેમ કે આપણે આ દેવા માફીને અનામત રિઝર્વેશન આપણે ક્યાં સુધી આપણે અમે તો એવું છે કે આપણે દેશને આગળ લઈ જવાની વાત નથી કરતા, આ તો દેશને પાછળ ધકેલવાની વાત કરીએ છીએ કે ભાઈ અમારે કંઈ કરવું નથી, આ વખતે મારી ખેતી નથી થઈ એટલે મારા દેવો માફ કરી દો. હવે આ વસ્તુને આપણે ક્યાં સુધી ખેંચીશું? કદાચ આજે આ વર્ષે આપણે માફ કર્યું, આવતે વર્ષે ડિમાન્ડ થશે તો આવતે વર્ષે ફરી પાછું માફ કરીશું, પછીના વર્ષે ત્રીજું કોઈ આંદોલન કરશે તો આનો કોઈક જગ્યા તો અંત લાવવો પડશે. પણ એક પરિસ્થિતિ મેચ્યોર રાજકારણીએ હવે નક્કી કરવું પડશે કે ખેડૂતોને આ પરિસ્થિતિ ઊભી જ ના થાય કે ખેડૂતોને આ દેવું કરવાનો પ્રશ્ન જ ઊભો ના થાય,
એ ખેડૂતોને પણ તમે માનસિક રીતે સામાજિક રીતે તૈયાર કરો કે એ લોકોને એ દિશામાં જવું જ ના પડે. અરે બીજું આમાં જે વિશ્વજી પણ આપણે કાલે જે પરિસ્થિતિ ઊભી થાય છે ને આ બધાને કારણે, હવે આમાં કેટલીક ચર્ચા આપણે થતી જ નથી. દાખલા તરીકે એક એક પેઢી છે ઓછી થઈ રહી છે રાજકારણમાં, નવી પેઢી ધીમે ધીમે આવી રહી છે, નવી નેતાગીરી. એમાં આપણે જાણીએ છીએ ત્રણ નેતાઓ ગુજરાતમાં આગળ આવ્યા. એ ત્રણેય નેતાઓને અંગત રીતે મોટા થવું છે અને મોટા થવું જોઈએ, એમાં આપણે વિરોધ નથી કોઈને, મોટા થવા માટેનો અધિકાર બધાને છે. પણ તમે તમારા મોટા થવા માટે થઈને બધાને ડહોળો છો આખું વાતાવરણ. એ ત્રણેયને તમે જુઓ, જુદા જુદા વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને જરૂર પડે ત્યારે ત્રણેય ભેગા થઈને આંદોલન કરે છે. તો તમારે અને ઘડીક શાળાઓમાં જઈને આંદોલન કરે છે, ઘડીક દારૂબંધી કરાવવા માટેના આંદોલન કરે છે. ઘણીવાર આ નેતા પેલા નેતાને ટેકો આપે છે, પેલો નેતા આને ટેકો આપે છે. તમે નક્કી તો કરો તમે કોના તરફ વફાદાર છો. તમે તમારા ઓબીસીના નામે આંદોલન ચલાવો છો, તમે ઓબીસી માટે વફાદાર છો ખરા, ઓબીસીના હક માટે જ લડો છો કે તમારા પોતાના હક માટે? તમે પટેલોના નામે આંદોલન નીકળ્યા છો, તમે પટેલો માટે જ વફાદાર રહેવાના છો, એને જ હક કરાવવાના છે? તમે દલિતોના નામે આંદોલન કરવા નીકળ્યા છો, માત્ર દલિતો પૂરતા તમે મર્યાદિત રહેવાના છો કે તમને તમારું રાજકારણ કરી લેવું છે? તમારું રાજકારણ કરવાનો અધિકાર છે, રાજકારણ કરવું છે, દરેક નેતાએ મોટા બનવું જોઈએ. પણ તમે સમાજનો ઉપયોગ ન કરો, સમાજનો ઉપયોગ કરીને વર્ગ વિગ્રહ ન કરો, તમારું રાજકારણ કરો. તમે મોટા નેતાઓ થાઓ, અમે તો ઈચ્છીએ છીએ નવી પેઢી આવે, નવા આવા આવા આવું સારું આંદોલન કરી શકતા ત્રણેય નેતાઓ આગળ વધે અને જૂના નેતાઓ જે જૂની ઘરેડમાં ચાલે છે એને હટાવે. પણ તમે સમાજનો ઉપયોગ ન કરો, તમારું રાજકારણ કરો, નવી પેઢીને ધ્યાનમાં રાખીને નમય સમયને રાખીને આ પ્રકારની ચર્ચા નથી થતી, એ પણ બહુ દુઃખની વાત છે. બિલકુલ. સાથે સાથે દિલીપ, આપણે વારંવાર એવું કહેતા હોઈએ છીએ કે વાટાઘાટો દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવે. આનંદીબેન સરકારની અંદર જ્યારે આ આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે જ કદાચ જો વાટાઘાટો કરીને, કારણ કે તેઓ પોતે પટેલ સમાજમાંથી આવતા હતા અને પટેલ આગેવાનો તેમની સાથે હતા, ત્યારે જ જો વાટાઘાટો દ્વારા કંઈક સમાધાન લાવવામાં આવ્યું તો કદાચ આજે આટલું મોટું સ્વરૂપ ન ઊભું થયું હતું એવું તમને લાગે છે? ત્યારે જ રાજકારણ શરૂ થયું હતું ને. મૂળ વાત એ છે, બીજેપી એવું કહે છે કે આમાં કોંગ્રેસ રાજકારણ લઈ આવી. રાજકારણ તો તમે લઈ આવ્યા હતા, સ્વીકારો ને. સામાન્ય બધાને ખબર છે, જાહેરમાં બોલતા નથી એ જ વાત છે. સામાજિક આંદોલન શરૂઆતમાં એક તબક્કે થયું હશે, કારણ કે કોઈને પણ અનામત માગવાનો મનાઈ નથી, બધા માગી શકે છે. કરોડપતિ ને અબોજપતિ જેના 80% સમાજ છે એ સમૃદ્ધ હોય તો એ પણ માગી શકે છે. આ રાજ લોકશાહીમાં અધિકાર છે એનો ના નથી પાડતા. અને એ જ્યારે માગણી થતી હોય તો એ સામાજિક આંદોલન છે. એટલે એક તબક્કે અનામતનું આંદોલન સામાજિક હશે, પણ એ આંદોલન બહુ ઝડપથી રાજકીયમાં ફેરવાઈ ગયું હતું. બીજેપીના લોકોએ જેનો ઉપયોગ કર્યો હતો એક જૂથે બીજા જૂથને પાડી દેવા માટે, એમાં રાજકારણ ઉમેર્યું હતું ને એટલા માટે વાટાઘાટો નહોતી થઈ, એટલા માટે સમાધાન નહોતું થયું, એટલા માટે આંદોલનમાં ઈંધણ પૂરીને એને મોટું કરવામાં આવ્યું હતું. હવે આજે પ્રોબ્લેમ એ થયો કે એ આંદોલન એના હાથમાંથી છટકી ગયું, નેતાઓ મોટા થઈ ગયા અને દોરી સંચાર કરનારા રિમોટ કંટ્રોલ લઈને બેઠેના, અથવા તો કઠપુતળી પોતે એમ સમજતા હતા કે પોતે કઠપુતળી છે બાકીના આંદોલન કરનારા, પોતે એને ચલાવશે એવું ન થયું. કઠપતિઓએ પોતાના દોરડા છોડી અને સ્વયં સ્ટેજ ઉપર નાટક પોતાના હાથમાં લઈ લીધું છે. એટલે અને એનો ફાયદો કોંગ્રેસે લીધો અને કોંગ્રેસે લેવો પણ જોઈએ વિપક્ષ તરીકે. એટલે હવે એવું કહે છે કે આમાં રાજકારણ કોંગ્રેસ કરે છે. મૂળ વાત એ છે, બંને પક્ષે રાજકારણ છે. કોંગ્રેસ બીજેપીએ પહેલાં કરી શરૂઆત, એનો ફાયદો કોંગ્રેસે લીધો. કોંગ્રેસ પણ એ જ રાજકારણ કરી રહી છે, આમાં જોડાયેલા નેતાઓ પણ રાજકારણ કરે છે. આપણે આમાં કંઈ આપણી પાસે પુરાવા પણ છે. કેટલાક લોકો કોંગ્રેસમાં જતા રહ્યા, ત્યાં એમને ટિકિટો મળી, ધારાસભ્ય થઈ ગયા. બાકીના લોકો બીજેપીમાં જતા રહ્યા, એમને એના ફાયદા થઈ ગયા છે.